નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆત છે મેડિકલ સાયન્સ એટલું જ આગળ આવ્યું છે અને સાયન્સની અવનવી સંશોધનો પણ થયા છે આ તમામની વચ્ચે આજે આપણે જાણીશું કાનમાં કેવા કેવા પ્રકારની બીમારી થાય છે જેના કારણે બહેરાપણું આવે છે માત્ર એટલું જ નહીં સાથે સાથે અનુભવ પચાસ વર્ષથી વધારે કર્ણ દોષ નિવારણ કેન્દ્ર કે જે અમદાવાદમાં આંબાવાડી સ્થિત આવેલું છે પ્રવીણ સુરાના આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મેં હું ઇન્ડિયા ન્યૂઝનો અને આપનો ખૂબ આભારી છું

કોણે શું કહ્યું એ કાન પર આધારિત છે જો કાન જ ના હોય તો મતલબ શું છે અને કાનને માટેના અભિપ્રાયો બદલો હું એમ કહેવા માંગુ છું કાન માટે એવું કહેવામાં આવે છે કે એના રોગો મટતા નથી ઇઝ નોટ એ ક્યોરેબલ ડીઝીઝ જ્યારે હું શું કહું છું કે કાનમાં રોગ હોતા જ નથી આ તો કલાકોનું કામ છે કાનને સાજા કરવાનું પચાસ વર્ષોમાં કોઈ કેસ ફેલ થયું જ નથી છાજવારી ઓછા વધતા પ્રમાણમાં ટ્રીટમેન્ટ દરમિયાન પરિણામ આવે તો પછી અમે શું કરીએ છીએ કે એમને પાછળથી મોકો આપીએ ત્રણ ત્રણ મહિનાના પેકેજ આપી દઈએ કે ભાઈ સાંભળવું અગત્યની વાત છે સંભળાઈ ગયું પણ સાંભળ્યા પછી પાછળથી સાંભળીને જવાબ આપવું કાનને કામમાં લેવું એ મહાગત્યનું છે બિલકુલ સાહેબ એ કલ્પના કરો કે એ બહેરો મૂંગો બાળક સાંભળ્યા પછી બોલે તમે તો બહુ ખુશ થઈ ગયા બોલ્યા

હવે બે વર્ષનો બાળક સાંભળી ગયો એ બહુ અગત્યની વાત છે એમના માટે મેં કહું કે સાહેબ એ અગત્યની વાત નથી અગત્યની વાત શું છે આ બાળકને તમે હવે ભણાવો શબ્દોની ઓળખાણ કરાવો અને ત્રીજા વર્ષે આમે બાળક બોલતો હોય છે તો તમે ત્રણ વર્ષ પછી જ્યારે એનો વિકાસ થાય ત્યારે તમને ડબલ એક્સરસાઇઝ આવશે ભણાવવાની આવશે સાઇન લેંગ્વેજમાં ના પડશો સાઇન લેંગ્વેજ બહેરામ મૂંગા માટે હોય એને સ્પીચ થેરાપી કહેવામાં આવે છે જ્યારે બોલતા વાગતા વ્યક્તિ વોર્ડ થેરાપી કહેવામાં આવે છે કરેક્ટ બિલકુલ ખાસ કરીને જોવા જઈએ તો તમે ખૂબ સારી વાત કરી કે જ્યારે માત્ર બોલી શકીએ આપણા માટે જરૂરી નથી સાંભળી શકીએ જરૂરી નથી પરંતુ સાથે સાથે શબ્દોની ઓળખ થવી પણ ખૂબ જરૂરી છે એ જે તે પેરેન્ટ્સ માટે અથવા પેશન્ટ માટે મોટી વાત હશે કે તમે સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ ક્લિયર ત્યારે જ સંભળાશે જ્યારે એક નોર્મલ માણસની જેમ કમ્યુનિકેશન કરી શકશે એના માટે શું હશે છે વર્ડ થેરાપી સ્પીચ થેરાપી આ ઉપર સાંભળવામાં આવ્યું છે તો શું એ પણ અલગ રીતે તમારી જ આ ટ્રીટમેન્ટનો ભાગ છે બહુ સુંદર વાત કરી આ સાહેબ કદાચ વિજ્ઞાનને ખબર હશે પણ મારું એવું સ્પષ્ટ વાત મતલબ મંતવ્ય આવી ગયું છે અમારા સાથીઓને આવી ગયું છે કે સાંભળેલી વસ્તુને સાંભળીને જવાબ આપવાનું મતલબ સાંભળવાનું થાય છે પણ સાંભળેલી વસ્તુ ક્યારે આવે જ્યારે કાનના દરવાજા ખુલે ત્યારે ને કાનના દરવાજા ખોલ્યા કાનમાં પછી મગજમાં ગયું મગજમાં ગઈને મેમોરીમાં ગયું મેમોરીમાં ગઈને વોકલને ઓર્ડર આપ્યું બોલવાનું ત્યારે થોડીક વાતને આગળ વધી છે એ કલ્પના કરો સાહેબ એક બાળકનો જન્મ થયું છે એ બાળક જન્મ્યો એ વખતે મા બાપ શું કરે છે જન્મતા બાળકને દાદા કાકા મામા અરે આ તો હજી જન્મ્યો તો શું કરો છો પણ એને સંસ્કાર નાખવામાં આવે છે જેમ જેમ મોટો થાય બાર મહિના પછી જ્યારે બેસતો થાય ત્યારે એ કોશિશ કરે અને ત્રીજા વર્ષે જતા ત્રીજા વર્ષે જતા બીજા વર્ષે જતા બોલતો થાય અને પાંચમા વર્ષ પછી એને બોલવાનું ચાલુ થાય ભણવાનું ચાલુ થાય એજ્યુકેશન ચાલુ થાય એક બહુ જ જબરદસ્ત અગત્યની વાત કરવા માગું છું વિશ્વની આખીની આખી સંસ્કૃતિ એ કાન ઉપર આધારિત છે અને આપણું બધું લાઈફ છે ને પ્રી પ્રી જેને કહીએ કે પેડ પ્રીપેઇડ જેને કહીએ ને પ્રીપેઇડ નહીં પણ પ્રી રિઝર્વ છે શબ્દો પહેલાંથી ગોઠવાયેલા છે સંસ્કૃતિ પહેલાંથી નાખેલી છે વાર્તાઓ પહેલાંથી કહેલી છે તમે જે સંસ્કૃતિમાં જીવ્યા છો જે ભાષામાં જીવ્યા છો એનું અસર તમને જીવનમાં ઉત્તરાર્ધમાં પશ્ચિમમાં વર્તમાનમાં જણાશે ફરી વાત સાંભળો સાહેબ વાત એવી છે કે જે બી અમે બોલી રહ્યા છે આ અમારા શબ્દો પહેલાથી અમારી પાસે હતા તો જ બોલી રહ્યા છે અચાનક તમને ઇન્ટ્યુશન નથી થતું કે વિશ્વની બધી ભાષાઓ જાણી જાઓ રાઈટ આ મેડિકલ કોઝિસ નથી થતું તો એનો મતલબ શું થયું કે બધી વસ્તુઓ માટે એક પ્રયત્ન કરવામાં આવ્યું છે સંસ્કૃતિ બનાવવામાં આવી છે મનુષ્યને આગળ ભણાવવા વધવા માટે ભણવાનું આવ્યું વાર્તાઓ વાવી સાંભળવાનું આવ્યું આ બધી જોઈને આશ્ચર્ય થાય છે એકના એક ભજનને વારે ઘડીએ કેમ ગાવામાં આવે છે અરે તમે કહો છો સાહેબ આ એક મનુષ્યને કેટલું ખબર છે તો બી કેમ કરું છું એકને એક વાર્તાની મા બાપ કેમ વારે ઘડીએ છોકરો કે છે મને ફરીવાર વાર્તા કહોને એકની એક વાર્તાને કેમ કહેવામાં આવે છે આ બધું કાન એને મગજ એને મન જોડે સંબંધ છે આજનો વિષય બહુ ગંભીર છે સાહેબ ધ્યાનથી સાંભળજો કે જેમણે જે વિચારોમાં ગયા એ વિચારોની અસર રહી છે આપણો આપણો દેશ શું હતો બિલકુલ ધાર્મિક સંસ્કારવાન મિત્રતા પ્રેમ સૌહાર્દ જ્યારે બીજા બીજી જગ્યા શું હતું પહેલાંથી લડાઈ કયામત નુકસાન ઝઘડા ટેરિઝમ ઓર ઇન બીચ કે આ બધાની વચ્ચે આખો સંસાર પીસાઈ રહ્યું છે આમાં કાનનો જ આધાર છે બિલકુલ હવે આ તમામની વચ્ચે જોવા જઈએ તો આ બીમારીની જો વાત કરવામાં આવે તો ક્યાં કોઈકને જન્મથી હોય છે કોઈકને ઉંમર થતા કોઈ અકસ્માત થાય છે તો કોઈકને ખૂબ ઉંમર એટલે વૃદ્ધ થઈ ગયા પછી આ બીમારી હોય છે આ શું મુખ્ય કારણ હોય છે કે આ બીમારી થતી હોય છે અને ત્રણેયમાં ટ્રીટમેન્ટ કેવા પ્રકારની થતી હોય છે સાહેબ જો એક વાત કહું વૃદ્ધાવસ્થામાં જ્યારે માંદગી થાય અથવા કાનમાં કીટ્ટી હોય પરુ હોય મેલ હોય એમ્યુન પાવર હોય સાંભળવાની ક્ષમતા મટી ગઈ હોય તો બીજા ઘણા કારણ મનના કારણ હોય બધી વસ્તુઓ હોય યૌવનમાં જ્યારે બહેરાશ આવે તો વાગી ગયું હોય એમને એમ શરીરની નસો સુકાઈ ગઈ હોય એમને એમ શરીરમાં બીજું કંઈ રોગ આવ્યો હોય કોઈ રોગની પ્રતિક્રિયા થઈ હોય બહુ જ્યારે ડીઝી સાંભળી લીધા બહુ હેવી મ્યુઝિક સાંભળ્યું હોય જન્મની વહેરાશ હોય તો ગમે તે કારણ થઈ શકે છે વધારેમાં વધારે કારણો જોવામાં આવ્યા છે તે છે બાળકને પેટીમાં મૂકવાનું બાળકને વધારે પડતી શરદી થઈ જાવી બાળકને બીજું કંઈ થઈ જવું અથવા વાગી જવું અથવા અચાનક અજ્ઞાત કારણ એ બધાની ટ્રીટમેન્ટ નસો સુકાઈ જવાથી આવતી કાનની તમામ પ્રકારની વહેરાશ વગર મશીની વગર ઓપરેશનને મટાડીને સાંભળવાની ક્ષમતા વધારવાની

આ બધું કાનને આધારિત છે પ્રેક્ટિસને આધારિત છે ભાઈ करेक्ट करेक्ट આ ઘણીવાર સ્ટ્રેડરની એક ઇફેક્ટ થવાના કારણે પર તેની અસર થતી હોય છે અને બેહરાપણની શક્યતા વધતી હોય છે તો એમાં શું કેવી પ્રકારે ઈલાજ શક્ય બનતો હોય છે આજે એ ઊં રસ્તામાં મારા મિત્ર વિનોદભાઈની ચર્ચા કરતો તો જી જી ઓકે વિનોદભાઈ સ્ટ્યુરાઇટથી બગડેલા કાન ખરેખર નથી સુધરતા એવું સંસારમાં ફેલાયેલું છે પણ આપણે ત્યાં 1 કલાકમાં કેવી રીતે સાંભળી જાય છે આ શું છે વાત અને ખરેખર સ્ટેરિયોઇડની માઠી અસર હોય છે સ્ટુડન્ટ શરીરની ગ્રંથિઓને શું કરે આખું જ્યારે વધારે સ્ટેરિયો લેવામાં આવે તો આની અંતશ્રાવી ગ્રંથિઓ શંક થતી જાય પેન્ક્રિયા સ્લો થઈ જાય આ એટલે લોકો ગભરાય છે અને સ્ટેરિયોડના મતલબ બી કદાચ એવું હશે કે સ્લો કરવામાં આવે સ્ટડી એટલે પેલો રોગ બી સ્ટડી થઈ જાય પણ જે બી હોય મારે ત્યાં તો કાનમાંના ના જો ઘણા પ્રયોગો કરેલા છે જેમ કાનના અંદર ચાલીસ ચાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ ઇન્જેક્શન આપ્યા હોય ગોળીઓ ખવડાવી હોય તો બી આયા પછી કલાકોમાં એટલા મૂકી મૂકવામાં આવ્યા છે કે ભાઈ દસ વર્ષ વીસ વર્ષ દસ વર્ષ પેલા મૂકવામાં આવ્યા હતા પંદર વર્ષ પહેલા મૂકવામાં આવ્યા હતા આજે બી તરતા છે બિલકુલ એક એક વિડીયો લોકો સત્તર સત્તર હજાર વીસ વીસ હજાર વર્ષ જોયા છે કારણ શું છે કે વિશ્વની અંદર બહેશ અને કાન માટેના અભિપ્રાયો બહુ જ ખોટી રીતે પ્રવર્તવામાં આવ્યા છે

અમારી લિમિટેશન્સ બહુ ઓછી છે અમે કોઈ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી નથી પીપલ ડોન્ટ નો અમને ગામે ગામે યા જ્યાં જ્યાં લોકો હોય ત્યાં જઈને પેપરમાં આપીને ડંડરો ફેરવીને બતાવીને કોઈ મિત્રો બોલાવ્યા હોય તો એને થ્રુ જઈને એટલા માટે શિબિર લગાવીએ કે જેનાથી શિબિરની અંદર જો શિબિરની અંદર સમજ થાય ટ્રેનિંગ થાય ટ્રીટમેન્ટ થાય પરિણામ આવે પરિણામ આવે પછી ટ્રેનિંગ થાય ટ્રેનિંગ પછી સાંભળવાનું થાય સાંભળ્યા પછી એને ખુશ કરવા બી તને સંભળાય છે બોલો કે બરાવાળા બરાબર સંભળાય છે તો એના માટે તો ખુશી છે પણ અમે તો પાગલ થઈ જાય ખુશીથી પછી ગરડા માણસે સંભળાય છે આ બધા વિડીયો જોઈને સંસારમાં બધા આશ્ચર્ય થતું હશે મેં તમને વારે ઘડીએ કહું છું કે આ અસાધ્ય નથી પણ અસાધ્ય રીતે પ્રવર્તવામાં આવેલો રોગને લીધે વિશ્વને ખબર નથી પડી કે દિસ ઇઝ એ ક્યોરેબલ કે દિ ઇઝ એ ટ્રીટેબલ ટ્રીટમેન્ટ બિલકુલ બિલકુલ

તમે ખોલો એટલે રહેવા જેવું કરવું પડે કાનના બી એવું જ છે કામ તમારું એક વખત કાન બંધ થઈ જાય પછી એને કાનની નસો ચાલુ થાય તમારી નર્સિંગ ડસિંગ થાય કાન ચાલુ થાય સાંભળો સમજાય સાહેબ આપને શું કહું મનુષ્યનો સ્વભાવનો બી બહુ જ આમાં આધાર છે અતિક્રોધી માણસને કાનની તકલીફ હોય અહંકારીને બી કાનની હોય અપમાનથી પીડાતો લોકો હોય તો કાનની બેરસ થાય જેલેસીથી બી કાંદી બેરા શાવે તમે કોઈ એવું કેવું અમારી ચિકિત્સામાં આવે છે વી આર ધી હોમિયોપેથ વી નો વી નો ધ બેસ્ટ ફ્લાવર વી નો ધ ટ્રીટમેન્ટ વી નો ધ વે ઓફ ધ ટ્રીટમેન્ટ હું એટલું જ વાત કહું છું કે અત્યારે તમારું મૂડ બહુ ખરાબ છે ગુસ્સો હોય તો તમે મારી જોડે બેસી શકો તો સેમ રોગ રોગ કેવી રીતે મટી શકે જો પેલો રોગ ચાલુ હોય તો કરેક્ટ 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 એટલે સાહેબ વાત એવી છે કે રોગની વાતને જવા દો રોગના કારણો તો અનંત છે એટલું વાત છે મને શું ખુશી છે ખબર છે જ્યાં સુધી મનુષ્ય જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં કાન માટેના અભિપ્રાયો લોકો ખોટી રીતે પ્રવર્તા એવું નથી પણ એમને ખબર નથી કે બેરાશ જેવા સદ્ય રોગની બી ટ્રીટમેન્ટ પોસિબલ છે બિલકુલ આ મારે ફાળે પડ્યું છે બિલકુલ અને એમાં મારા સહયોગીઓનો બહુ જ બહુ જ મોટો યોગદાન છે ભાઈ બિલકુલ બિલકુલ હું એકલો નથી હવે મારા જોડે ડૉક્ટરોની ટીમ છે એક્સપર્ટ ડૉક્ટર છે બિલકુલ એમને સુપરવિઝન માં થાય છે મને એમને એમ નહીં હવે મેં બંધ કર્યું બાકી એવું ના કરશો રાઈટ રાઈટ હી શુડ બી ટ્રીટેડ અંડર એક્સપર્ટ ડોક્ટર સુપરવિઝન્સ બિલકુલ બિલકુલ અહીંયા જો વાત કરવામાં આવે તો અહીંયા કોઈ ગેરંટી શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવતો અને અહીંયા ઉપર નથી કહેતા કે એક જ કલાકમાં એક જ સાથે 100% પરિણામ આવશે પણ હા ક્ષમતા વધશે ધીરે ધીરે સાંભળવાનું શરૂ થશે કાનમાં ધીરે ધીરે શબ્દો આવશે ત્યારબાદ અલગ અલગ થેરાપી વોટ થેરાપી સ્પી થેરાપી એમ એમ કરતા ચોક્કસથી ઇમ્પ્રુવાઇઝેશનથી એક સારી પરિસ્થિતિમાં માણસ મુકાશે કે કમ્યુનિકેશન કરી શકશે અહીંયા હવે વાત કરવામાં આવે તો ઘણીવાર કાનમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ છે જેમાં નસો સુકાઈ જવાની વાત થાય છે કોઈ કેસિંગ હોલ મોટું થઈ ગયું ટીનટી જેવી અવાજ આવે છે આ બાજુ બિલકુલ બિલકુલ આ બધું શું હોય છે અને આમાં કેવી રીતે શક્ય બનતો હોય છે અરે સાહેબ સૌ બધા જ રોગો ખરાબ છે પણ સૌથી વધારે ખરાબમાં ખરાબ રોગ છે તો કાનની મિનિયર ટીનિટસ ચક્કર વોટીગો પડઘુ ફેરવતા ચક્કર આવવું અને માણસ ગાંડો થઈ જાય છે ઘણા માણસો સુસાઇડ ટેન્ડન્સી થઈ જાય છે એને કાઢવું અને અમારી પાસે ઈશ્વરની એવી કૃપા થઈ ગઈ કે અમે લોકો હોમિયોપેથી દવાઓમાં એટલું બધું વગ ધરાવવા માંડ્યા કે દવા આપીને પૂછીએ છીએ કેમ છે કે અત્યારે સારું છે કે બેટા જાદુ નથી થયું તું માની લે કે તને અત્યારે સારું છે પણ તું બાકીની ટ્રીટમેન્ટ પૂરી પાડજે ભાઈ કે સાહેબ અત્યારે સારું છે તમે તો કોને કલાકમાં અરે ભાઈ એક કલાકમાં તારું દરવાજો ખુલ્યું

વી ઓન ધી સિમ્પ્ટમ્સ ખાલી સિમ્પ્ટમ માં આપીને દવા ને આપીને દવા નું રિઝલ્ટ અમે લોકો પરિણામ લઈએ છે અને ખરેખર કલાકો માં આવે છે હું દાવો નથી કરતો કે કરું છું વાતે પર દાવો થઈ જાય છે કરું છું શું બિલકુલ મારી શું ભૂલ છે ના ના બિલકુલ ચોક્કસ સાહેબ પહેલા ભોળ પણ શું હતો અમે કહેતા હતા કે અરે ભાઈ અમને સમજાવ માયુ કે સાહેબ કાનૂનન ગુનો બનશે તમે કેઓનો મતલબ જાણો છો તો મેં કહ્યું ભાઈ શું કરીએ તો તમે કોને બી સાજા કરીએ તમે કોને બી ઇમ્પ્રુવમેન્ટ કરીએ તમે સુરાવલા એટલી બધી મહેનત કરી છે વર્ષોની પચાસ થઈ ગયા તમને તપસ્યાની માફક તમે કરી રહ્યા છો તો અમે બોળપણમાં કોઈને એમ કહ્યું હતું વિર ધી ડેફરન્સ તો હું શબ્દ પાછા લઉં છું મારે કન્ફ્યુઝન નથી ક્રિએટ કરવું મારે તો લોકોને કાનના રોગોમાંથી મુક્તિ અપાવી છે સાંભળતા કરવા છે સમજદાર કરવા છે નાના મોટા છોકરાઓને તૈયાર કરવા છે ભોળકાઓને તૈયાર કરે છે વૃદ્ધોની સેવા કરવી છે યુવકો જે બેચારા ભટકે એ કાન બંધ હોય તમે કલ્પના કરો સાહેબ બે કાનથી બહેરાશો તો હજી બી ચાલે એક કાન બંધે અધરંગો થઈ ગયા ગાળો થઈ જાય આમ કરે આમ કરે આમ કરી બધું નાટક કરે અને અમે ટ્રીટમેન્ટ કરીએ એક કલાકમાં સામલ તો કરીએ છીએ ખૂબ સરસ કહેવાય એક કલાક કદાચ આ એક કલાક એ તમામ લોકો માટે તો આશીર્વાદ રૂપ બન્યા જ હશે કે જે લોકોએ વર્ષો સુધી ક્યાંક ને ક્યાંક આ સમસ્યાનો સામનો કર્યો છે પરંતુ જો આપના પરિવારમાં પણ આપના મિત્રોમાં કુટુંબીજનોમાં ક્યાંય પણ આપને પણ એવા કોઈ વ્યક્તિ ધ્યાનમાં હોય કે જે લોકો કાનની અલગ અલગ બીમારીઓથી હેરાન થઈ રહ્યા છે તો કદાચ આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળતું હોય છે તમે પણ આંગળી ચીંધી શકો છો અને પ્રવીણ સુરાણા સાહેબનું એડ્રેસ તમે આપી શકો છો ચોક્કસથી એક ક્ષમતા વધશે અને આ ટ્રીટમેન્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે આ તમામની વચ્ચે જોવા જઈએ તો આપણે અલગ અલગ ટ્રીટમેન્ટની જયારે વાત કરી રહ્યા છે ત્યારે મોટેભાગે એવું પણ બનતું હોય છે કે લોકોને ખ્યાલ નથી કે ટ્રીટમેન્ટમાં કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે હું ચાહીશ લોકોને એ પણ માર્ગદર્શન આપો કે અહીંયા કોઈ સર્જરી કે કોઈ મોટું ઓપરેશન નથી થતું માત્ર એટલું જ નહીં એક પ્રોપર ટ્રેડમાર્ક અને ટ્રીટમેન્ટ થઈ ઇફેક્ટ બિલકુલ બિલ સર બહુ સારી વાત કરી બહુ સારી વાત કરી સાહેબ કોઈ બી રોગનું કોઈ બી જાતનું ફોર્મ્યુલા ફિક્સ હોતું જ નથી એ ઇન્ડિવિજલ ડાયગ્નોસિસ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવી એક વ્યક્તિ આવ્યો એને કાનમાં પડદામાં પરવું છે એક વ્યક્તિ આવ્યો તેની નસો સુકાઈ ગઈ છે એક વ્યક્તિ આવ્યો તે અહંકારી છે એક વ્યક્તિ આવ્યો તે માનતો જ નથી આ બધાની હોમિયોપેથી હિસ્ટ્રી લઈને અમારા નિષ્ણાત ડૉક્ટરોની ખૂબ ઝીણવડતાપૂર્વક મહેનત કરીને તૈયાર કરવામાં આવે એનાથી રોગ બહાર કાઢવામાં આવે તમે કહો પ્રણુભાઈ ત્રણ કલાકમાં એટલું બધું કેવી રીતે પાર પાડો છો પ્રથમ ત્રણ કલાકમાં પરિણામ તો આવે પરંતુ એ પછીના જે ત્રણ મહિનાનો પીરિયડ છે એને હું શું કહું છું કે ભાઈ ત્રણ કલાક ત્રણ દિવસ ત્રણ મહિના કે ત્રણ વર્ષ શું કરવું છે તેને સાંભળતા થવા તારા બાળકને સાંભળ્યા કે સાહેબ ત્રણ ત્રણ કલાક તો મેં કીધું તું વર્ડ થેરાપી કરાવ ભણેલું હશે તો વાંચશે વાર્તાઓ કે તમે કહો સાહેબ બહેરો કેવી રીતે વાર્તા સાંભળે અરે ભાઈ બહેરો સાંભળે છે તમારો હા છે ઇશારો છે સમજે એને એપલ બતાવો તો એપલ નહીં સમજે બિલકુલ પાંચ વાર જ્યારે સાંભળતો થઈ ગયો તો એપલ શબ્દનો અર્થ નહીં કરે લોકો નાઇન્ટી પર્સન્ટ લોકો તૈયાર થઈ ગયા છે મહેનત કરવા માટે દસ ટકા લોકો ગેરંટી ગેરંટીમાં જવા માંડે છે સાહેબ તમે તો ટીવીમાં આમ કહેતા હતા મારો વાળો કલાકમાં થઈ જશે અરે બેટા સામાલ તો ખરું અગત્યની છે મહેનત કરી રહ્યો છું પણ એ પછી તારા બાળકને તૈયાર કરવું ભણાવવાની તારી ડ્યુટી ખરી કે નહીં બધી જ જવાબ સુરાણા અને એમાંથી જ હું શીખ્યો છું લાવ બધી જવાબદારી હું લઉં છું ગાણી વખત તો શું સાહેબ સાહેબ કે ટીવીના આ બધા ઇન્ટરવ્યૂ જોઈને લોકો અંજાઈ જાય છે અને એટલા બધા હિપનોટાઈઝ થઈ જાય છે કે મારો બાળક એક કલાકમાં સાંભળી જશે બોલી જશે આમ કરી જશે ભાઈ મેં સમજાવું પ્રભુ આવું ના કરો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એક વિશ્વની બહુ જ મોટી સમસ્યાનો અંત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું સપોર્ટ કરશો તો તમારો બાળક તૈયાર થઈ જશે આજે મારે એક મનમાં એ બહુ જોરદાર વાત કે આજે એક બહુ જ ગંભીર વિષય ઉપર દેશ જઈ રહ્યો છે અને એમાં ક્ષમા કરજો હું કોઈ એમનો બહુ હિતાઈ વિતાઈ નથી પરંતુ અત્યારે મેં જોયું આપણા બહુ જ જબરદસ્ત તે તર્રાર પ્રધાનમંત્રીના ભાષણો મારા મનમાં દુઃખ્યું આ આ આ ભાષણ જો બહેરામગાના ભૂલકણાને કાનમે ગયા હોય તો કેવું રેત તો એટલે મને દુઃખ થયું કે અરે વાહ આજે આવનારા સમયમાં એની એક એક વાત એ વ્યક્તિની એક એક વાત સચોટ અને અંદરથી નીકળે છે તો મે કે એ વાતને કેવી રીતે મારે સમજાવી આ બહેરામુંગાઓની બિલકુલ બિલકુલ એટલે પહેલા સાંભળવા આને માટે પ્રયત્ન ચાલુ છે રાઈટ 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 હવે અહીંયા મારે એ પણ જાણવું છે કે જે પેશન્ટ છે માન લો કે નાનો બે પાંચ વર્ષનો બાળક છે અથવા કોઈ વૃદ્ધ છે એ તો સાંભળી જ નથી શકતા પણ હવે અહીંયા તેમના કુટુંબીજનોનો શું રોલ હોય છે કારણ કે બહુ જરૂરી હોય છે એક સારું વાતાવરણ પૂરું પાડવું એ લોકો માટે આગળ આવું એમને એટમોસ્ફિયર આપવું એમને તમારા સુધી લઈ જવાનું કામ તો અલ્ટિમેટલી કુટુંબ અથવા મિત્રો કરી શકશે એ લોકો માટે આ સમજવું કઈ રીતે જરૂરી બને છે બહુ જ અઘરું કામ છે સાહેબ અમારું આખી શક્તિ અમારી એક ટીમ છે જેમાં મુખ્ય અમારા પ્રોજેક્ટ મેનેજર હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ વિરોધભાઈ છે અમારા બે ડૉક્ટર છે ગોરલબેન છે જલ્પાબેન છે મહેશભાઈ છે અરુણાબેન છે હું છું બીજા ઘરના મેમ્બર છે એ બધા પહેલાં એને ઇન્સ્પાયર કરવું પડે કે ભાઈ તું સાંભળશે પણ તો વિશ્વાસ નથી થતું કે સાહેબ હું ગયો હતો બધા સંસારના બધા ડૉક્ટરો એમ કહે છે આ આજે મને સંભળાય જો આ નસો નસો સુકાઈ ગઈ છે તમે કહો છો કલાકમાં મૂકી બેટા એક કલાક પછી વાત કરના વાતમાં કેટલું ફેર છે એક તરફ આખી સંસારની નેગેટિવિટી લઈને આવ્યો છે કે આ જન્મમાં નહીં સંભળાય નસો સુકાઈ ગઈ છે અડકા વળી ગયા છે સડી ગયું છે અને હું કહું છું એક કલાકમાં તૈયાર કરીને તને આપીશ હવે તું આગળ વધ સાહેબ બહુ જ બહુ બહુ દુર્ધમ્ય કામ કરી રહ્યો છું બહુ અઘરો છે મારા માટે અત્યારે મને બહુ ફેસ થવું પડે છે કારણ કે મેં એક છોકરાને તૈયાર કર્યો સાંભળતો કર્યો તો સાંભળતા થયા પછી જન્મ બેરો બચ્ચો સાંભળી ગયો પછી ઇમ્પ્લાન્ટેશન માટે ગયો તો નવ નવ લાખ રૂપિયાના લોભે પેલો વાયડે બી ચઢાવી દે છે ઘણી વાર હવે કે બેટા તું બીજું અમારા પાસેથી કંઈ લઈ લે તને ઇમ્પ્લાન્ટેશન કરે તો કરા એ બી ટ્રીટમેન્ટ સાચી છે ઇમ્પ્લાન્ટેશનમાં શું છે કે કાનની નસોને કાપીને મગજ જોડે જોડીને મેગ્નેટ બેસાડવામાં આવે મેગ્નેટ થેરાપી વર્ષ મહેનત કરે તો પેલો વિધમેટિક સાંભળી શકે સમજી શકે છે પણ જો બગડ્યું તો અમે લોકો ઇન પ્લાન્ટેશનથી બગાડેલા બહુ જ કાન સાજા કર્યા છે અમે શું કહીએ છીએ ઇન પ્લાન્ટેશન પહેલા એક ચાન્સ તો લો કરવાનું છું ઓપરેશન નથી કરવાનું સર્જરી લાખો રૂપિયા નથી લેવાનું કરવાનો છું ચુમ્માલી હજારના બદલામાં ભાઈ એકવી હજાર પાંચસો કરી દે ભાઈ અડધા કરી દે ને તું બિલકુલ પણ તારા છોકરાને તું તૈયાર તો કર સાંભળ તો કર વાત તો બહુ મોટી છે સાહેબ બહુ દુઃખ થાય છે અંદરથી કે મને કોપરેશન જેટલું મળવું જોઈએ મને ઓછું મળી રહ્યું છે મને લાગે છે તો પછી આપણે આ કોઓપરેશનની જે વાત અટકી રહી છે આ માત્ર એક સારી ટ્રીટમેન્ટ ખૂબ ઓછા સમયમાં આટલા સસ્તા ભાવમાં આટલી સારી ટ્રીટમેન્ટ અને સાંભળતા થવું એટલે નવું જીવતદાન મળ્યું કહેવાય બિલકુલ તો પછી આ કોઓપરેશન માટે તમે શું મેસેજ આપવા માંગશો તમામ વાલીઓને જેમના બાળકો કદાચ સફર કરી રહ્યા છે એ કુટુંબીજનો મિત્રોને કોઈ એક એવો મેસેજ જેથી કરીને નાના મોટા અસમંજસ અને કન્ફ્યુઝન દૂર થાય અને તરત આપણા સુધી પહોંચે કે ખાસ કહેવા માંગશો આપ વાત એવી છે સાહેબ કે સાંભળીને પછી ટ્રેનિંગ આપવી સમજાવવું ભણાવવું એ બહુ અગત્યનો વિષય છે ભાઈ આમાં શું છે જો હું એક જ વાતથી ફરી વાર વાત આવું છું કે કલ્પના કરો કે આખી દુનિયાના લોકો બધી વાતો સાંભળી રહ્યા છે સમજી રહ્યા છે પ્રતિક્રિયા કરી રહ્યા છે એક બહેરો મૂંગો ખાલી સાયન લેગવેથી અમુક અમુક વાતો સમજી અમુક નથી સમજતો હાર્દ નથી કાન વગર હાર્દ નથી આવતું કાન હોય ને તો ફિલોસોફી આવે સાહેબ નસો સુકાઈ જવાથી આવતી તમામ પ્રકારની બહેરાશ વગર મશીને વગર ઓપરેશનની સાંભળતો કરવું સમજતો કરવું બોલતો કરવું અને લોકોને પાછી આખી દુનિયામાં લાવવું પાછું નોર્મલ કરવું અઘરું છે પણ આમ સરળ બી છે બિલકુલ મને સહયોગ મળે તો હું વિશ્વને વિજય પ્રાપ્ત કરી શકું છું હું આખે વિશ્વને ચેલેન્જ કરી શકું છું કે આનારા યુગમાં રોગ રોગ બી નહીં રહે નહીં રહે ખરેખર નહીં રહે કારણ કે બધી ટ્રીટેબલ છે બધી વસ્તુ નોર્મલ છે ભાઈ

અમે સૌ એન્કર મિત્રો કોશિશ કરતા હોય છે કે જરૂરિયાતમંદો ને એક એવા વ્યક્તિ સુધી પહોંચાડે કે જેમની સમસ્યા દૂર થાય તો દર્શક મિત્રો અમારી આ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ આવતા સપ્તાહે ફરી એકવાર નવી ચર્ચા સાથે પ્રવીણ સુરાણા સાહેબ સાથે મળે